જીએસટી ને લઈને સુરતની વેપારી આલમમાં ઉભા બે ફાડિયા પડી ગયા હોય તેમ આજે સાંસદની ઉપસ્થિતિમાં મળેલી બેઠક દરમિયાન એવો તો ઉહાપોહ થયો કે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. દરમિયાન મળતી માહિતી પ્રમાણે નવસારી ભાજપના સાંસદ સીઆર પાટીલને પણ ધક્કે ચડાવાયા હતા. આ પરિણામે થોડા સમય માટે વાતાવરણ તંગ બની ગયું હતું. સુરતમાં સોમવારે ઉઘડતી બજારે આશરે 163 જેટલી માર્કેટના 75,000થી વધુ કાપડ વેપારીઓ જીએસટીના વિરોધમાં અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા હતા. કાપડ પરથી 5% જીએસટી યાન પર લઈ જવામાં આવે તેવી માંગ સાથે સાંસદ સીઆર પાટીલ સામે પણ નારા લગાવાયા હતા અને વેપારીઓએ હલ્લાબોલ કર્યો હતો. સુરતના રિંગરોડ સ્થિત મિલેનિયમ માર્કેટ ખાતે મોટી સંખ્યામાં ભેગા થયેલા વેપારીઓએ જીએસટીના વિરોધમાં પોતાનો રોષ ઠાલવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં હોવાળો કરી રહેલા વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જેના પગલે પોલીસે વેપારીઓ પર લાઠીઓ વરસાવી હતી અને કેટલાક વેપારીઓની અટકાયત પણ કરવામાં આવી હતી. તો પોલીસ દ્વારા ખોટી રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ વેપારીઓએ કર્યા હતા.